નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ પટેલ, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટરનું નામ છે સ્વતંત્ર ભારત. હવે આજે આપણે આ ચેપ્ટરની અંદર આજનું ભારત એટલે હાલનું ભારત કેવું છે અને મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબેન એટલે કે મિસલે, બરાબર છે, આ બે ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ આજનું ભારત. આઝાદીના 64 વર્ષો પછી આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી? બંધારણમાં નક્કી કરેલા આદર્શો આપણે કેટલે અંશે સિદ્ધ કર્યા છે? બરાબર, હવે વાત કરીએ કે આઝાદીના 64 વર્ષ પછી પણ આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી છે, આપણા દેશની અંદર કેવા પ્રકારનો વિકાસ થયો છે, બંધારણમાં નક્કી કરેલા જે પણ આદર્શો છે એ આપણે કેટલા અંશે સિદ્ધ કરી શક્યા છીએ. પંચવર્ષીય યોજનાઓના અમલ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસનો સાચા અર્થમાં પ્રારંભ થયો. બરાબર છે, પંચવર્ષીય યોજનાઓ છે એનો અમલ થયો અને એના પછી તો કે ભારતની અંદર જે પણ ઉદ્યોગો છે એનો સાચા અર્થની અંદર વિકાસ થયો. સુતરાઉ કાપડ, ખાંડ, લોખંડ પોલાદનો ઉદ્યોગ, ઇજનેરી ઉદ્યોગ, રસાયણ, કોલસા ઉદ્યોગ વગેરેનો સારો એવો વિકાસ થયો છે. બરાબર, પ્રશ્ન પૂછાય કે આઝાદી પછી ભારતની અંદર ક્યાં ક્યાં ઉદ્યોગોનો વિકાસ થયો, તો કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, લોખંડ પોલાદનો ઉદ્યોગ, ઇજનેરી ઉદ્યોગ, રસાયણ ઉદ્યોગ અને કોલસા ઉદ્યોગ. ઔદ્યોગિક ચીજવસ્તુઓની બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ. બરાબર, ઉદ્યોગોનો જે વિકાસ કરવા માટે જે ચીજવસ્તુઓ જોઈએ છે તો એ ચીજવસ્તુઓની બાબતમાં આપણે સ્વાવલંબી, સ્વાવલંબી એટલે જે કોઈ પણ ચીજવસ્તુઓ છે એ આપણે જાતે જ બનાવતા થઈએ છીએ, જે રો મટીરિયલ છે એ આપણે જાતે જ મેળવીએ છીએ. બરાબર, એટલે જે ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોની જે ચીજવસ્તુઓ છે એ બાબતમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ તથા ઉર્જા, ખનિજ તેલ, કમ્પ્યુટર, માઇક્રોચિપ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ જેવા ઉદ્યોગોનો પણ વેગ મળ્યો છે. બરાબર, બીજા ક્યાં ક્યાં ઉદ્યોગો છે એ ઝડપથી તો કે આગળ વધવા માંડ્યા છે, તો કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ત્યાર પછી ઉર્જા ઉદ્યોગ, બરાબર, ત્યાર પછી ખનિજ તેલ છે, ત્યાર પછી કમ્પ્યુટર. એ તો આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે કાંઈક નવી જે પણ શોધ થાય છે અને જેના દ્વારા ઇન્ટરનેટ છે એ અત્યારે આપણે આખે આખું જે એક વિશ્વ છે ઇન્ટરનેટના માધ્યમથી તો કે આખું વિશ્વ જોડાયેલું જોવા મળે છે. માઇક્રોચિપ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ અને પેટ્રોકેમિકલ્સ આ બધા ઉદ્યોગો છે એને ઉત્તેજન મળ્યું છે. ઘણા બધા વિદેશી વિવેચકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ સમય સુધી નહીં હતું. બરાબર, ઘણા બધા જે વિદેશી વિવેચકો હતા, વિદેશી લોકો હતા, એ એવું માનતા હતા કે ભારત આઝાદ થયું અને ભારત જે છે એક રાષ્ટ્ર તરીકે વધારે સમય સુધી, લાંબા સમય સુધી ટકી શકશે નહીં. કેટલાક લોકો માનતા હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે. બરાબર, ઘણા લોકો એવું માનતા હતા કે ભારત છે એની અંદર આક્રમણ કરવામાં આવશે અને જે લશ્કરી શાસન છે એની અંડરમાં ભારત આવી જશે, પરંતુ આ આશંકાઓ નિર્બળ સાબિત થઈ. બરાબર, આ જે આશાઓ આશંકાઓ હતા એ નિર્મૂળ એટલે કે ખોટી સાબિત થઈ. ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક રાહ ઉપર છે, જે ગૌરવ કરવા લાયક બાબત છે. બરાબર, ભારત આઝાદ થયું 1947થી લઈ અને હાલમાં 2021 સુધી આપણે જે વાત કરીએ તો ભારત છે એ પોતાની જે પ્રજાસત્તાક રાહ છે, પ્રજાસત્તાક જે રસ્તો છે એના ઉપર જ છે, જે ગૌરવ કરવા જેવી બાબત ગણાવી શકાય. અહીંના લોકોની ભાષા અને ધર્મની વિવિધતા રાષ્ટ્રની એકતામાં બાધક બની હતી. બરાબર, ભારતની અંદર અલગ અલગ જાતિના ધર્મના લોકો છે એ વસવાટ કરે છે, અલગ અલગ ભાષા બોલાય છે, અલગ અલગ જે પણ ધર્મની બાબતમાં પણ વિવિધતા છે, છતાં પણ એને એકતાની અંદર ક્યાંય પણ રોકાવટરૂપ બની નથી. ઔદ્યોગિક, વૈજ્ઞાનિક, આંતરમાળખાકીય સુવિધાઓ, કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં રાષ્ટ્રીય પ્રગતિ સાધી છે. બરાબર, ઔદ્યોગિક બાબતે તો કે દેશનો વિકાસ થયો છે, વૈજ્ઞાનિક બાબતે તો કે અત્યારે આપણું વિજ્ઞાન ટેકનોલોજી છે એટલા ક્ષેત્રે આગળ વધી ગયું છે કે દિવસે ને દિવસે કંઈક નવા સંશોધન છે એ થતાં જોવા મળે છે. આંતરમાળખાકીય જે કોઈ પણ સુવિધા છે જેમ કે બેંક છે, વીમો છે, બરાબર છે, રેલવે છે, તો આ બધી સુવિધાઓ છે આપણને મળવા લાગી છે. કૃષિ એટલે ખેતી ક્ષેત્રે વિકાસ થયો છે, શિક્ષણ છે એનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે, તો આ બધી બાબતની અંદર ભારત દેશ છે એણે પ્રગતિ સાધી છે. હવે તમારી બુકમાં પેજ નંબર 106 ઉપર આપ્યું છે કે મરીન ડ્રાઈવ મુંબઈ અમીર વર્ગનો વસવાટ. બરાબર, તે ત્યાં આપેલી છે જે ફોટા, બે ચિત્ર આપેલા છે કે એક એવો વર્ગ છે કે જ્યાં મુંબઈની અંદર જે પૈસાદાર વર્ગ છે એ વસવાટ કરે છે અને બીજું
જે મુંબઈમાં આવેલી ધારાવી દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની છે. એક એવી ઝૂંપડપટ્ટી છે કે જ્યાં સૌથી વધારે લોકો છે જે ગરીબી રેખાની છે જીવતા હોય એવા લોકો વસવાટ કરે છે. અને મુંબઈમાં આવેલી જે આ ધારાવી ઝૂંપડપટ્ટી છે એ દુનિયાની એટલે કે વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. પરંતુ બીજી બાજુએ તે પણ સાચું છે કે આજે પણ જ્ઞાતિના ભેદભાવો જોવા મળે છે, બરાબર. હવે ઘણી બધી જે કોઈ પણ સુવિધાઓ છે એ આપણને મળવા લાગી છે દેશની અંદર, અલગ અલગ જે કોઈ પણ બાબતે જે છે એ વિકાસ થતો જોવા મળે છે. તો બીજી બાજુ એ બાબત પણ એક સાચી છે કે આજે પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના જે ભેદભાવ છે એ જોવા મળે છે, બરાબર. કે ઉચ્ચ જ્ઞાતિના લોકો, નિમ્ન જ્ઞાતિના લોકો, આવા જે કોઈ પણ ભેદભાવો છે એ આજે 21મી સદીની અંદર પણ જોવા મળે છે. બંધારણમાં ધર્મને નિરપેક્ષતાનો આદર્શ સ્વીકાર્યો હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણ થાય છે, બરાબર. ભારતનું બંધારણ છે એને ધર્મનિરપેક્ષતાનો જે ખ્યાલ છે એ સ્વીકાર્યો છે, છતાં પણ તો કે ધાર્મિક સમૂહો, બરાબર, ધર્મની બાબતને લઈ અને અલગ અલગ જે કોઈ પણ જૂથો છે, જે સમૂહો છે, એમની વચ્ચે વારંવાર ઝઘડા અથડામણ થાય છે. તેથી સૌથી વધુ પરેશાની કરતી બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે સતત અંતર વધતું રહે છે, બરાબર. એના કરતાં પણ વધારે ગંભીર બાબત કઈ છે તો કે ગરીબ અને જે ધનિક વર્ગ છે એમની વચ્ચે જે કોઈ પણ અંતર છે એ સતત વધતું રહે છે. કે ગરીબ વર્ગ છે સતત તો કે ગરીબ થતો જાય છે અને ધનિક વર્ગ છે એ સતત ધનિક થતો જાય છે. ભારતના અમુક સમૂહોને આર્થિક વિકાસનો ઘણો ફાયદો થયો છે, બરાબર. ભારતના ઘણા એવા સમૂહ છે, ઘણા એવા જૂથો છે જેને તો કે દેશની અંદર જે આર્થિક વિકાસ થયો છે તો એનો ફાયદો પણ થયો છે. તેઓ આલિશાન મકાનમાં રહે છે અને બીજી બાજુ ઘણા લોકો આજે પણ ગરીબી રેખા નીચે જીવતા રહે છે. જે શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ઘણા લોકો પોતાના બાળકોને શાળાએ પણ મોકલી શકતા નથી, બરાબર. સમાજની અંદર એક એવો વર્ગ છે કે જે ધનિક વર્ગ, પૈસાદાર વર્ગ છે, જે મોટા આલિશાન મકાનમાં, જે મોટા બંગલામાં રહે છે. અને બીજો એવો વર્ગ છે, ઘણા બધા લોકો એવા પણ છે કે જે ગરીબી રેખા નીચે જીવે છે, જેને તો કે એક ટાઈમ જમવાનું પણ નથી મળતું, પોતે પોતાના જે બાળકોને શાળાએ પણ મોકલી શકતા નથી. આવો જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો છે એવો પણ વર્ગ આપણા દેશની અંદર હાલમાં જોવા મળે છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે વધી રહ્યા છે, બરાબર. આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે મોંઘવારી છે એ વધતી જાય છે, ભ્રષ્ટાચાર છે એ પણ દિવસે ને દિવસે વધતો જોતો જોવા મળે છે. આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સરખા ગણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણીએ વધુ શક્તિશાળી છે, બરાબર. આપણું જે દેશનું બંધારણ છે એ કાયદાની દ્રષ્ટિએ બધાને કેવા ગણે છે તો કે સમાન એટલે કે સરખા ગણે છે. પરંતુ વાસ્તવિક જીવનની અંદર આપણે વાત કરીએ તો અમુક જે ભારતીયો છે એની સરખામણીએ તો કે બીજા લોકો શક્તિશાળી છે. એટલે અમુક એવો છે અમીર વર્ગ છે, પૈસાદાર વર્ગ છે, એની પાસે છે બધી સત્તાઓ છે, બરાબર. આલિશાન મકાન છે, રહેવા માટેની છે બધી જે ચીજ વસ્તુઓ છે એને મળે છે, એના જીવનની બધી સુવિધાઓ છે એ સંતોષી શકે છે. જ્યારે બીજો એવો વર્ગ છે જેને એક ટાઈમ જમવાનું પણ મળતું નથી. સ્વતંત્રતાના સમયે નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય લોકશાહી બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે, પરંતુ એ પણ હકીકત છે તે નિષ્ફળ પણ રહી નથી, બરાબર. જે સ્વતંત્રતા એટલે કે આઝાદી મેળવી એ સમયે જે નક્કી કરેલા આદર્શો, જે સિદ્ધાંતો હતા એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જે છે એ એક લોકશાહીની મોટી સફળતાનો દાવો કરે છે તો એ ન કરવું જોઈએ. અને બીજી બાબત એ પણ છે કે લોકશાહી છે, બરાબર, એની અંદર સંપૂર્ણપણે જે ભારતીય લોકશાહી છે એ નિષ્ફળ પણ રહી નથી. ત્યાર પછી આગળ વાત કરીએ મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબહેન એટલે કે મિસ લેવ. આર્થિક નીતિને કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરો પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું, બરાબર. જે કોઈ પણ આર્થિક નીતિઓ છે એના લીધે તો કે જે પર્યાવરણ છે એના ઉપર ખૂબ ખરાબ અસરો પડે છે. જેમ કે ઉદ્યોગો છે એનો વિકાસ થયો છે એક સારી બાબત છે, પણ એના લીધે જે પ્રદૂષણ ફેલાણું છે, બરાબર, તો એની અસર છે આપણા વાતાવરણ ઉપર પડે છે. લોકો તો કે વૃક્ષોમાંથી કાંઈક ને કાંઈક મેળવવા માટે તો કે વૃક્ષો કાપી રહ્યા છે, તો એની અસર ક્યાં જોવા મળે છે તો કે આપણા પર્યાવરણ ઉપર જોવા મળે છે. એટલે કે કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવી રહ્યા છે. મીરાબેને 1949માં લખ્યું છે કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા તેઓ માનવતાને લીધે અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે છે, પરંતુ અંતે તબાહી જ મળશે, બરાબર. મીરાબેન છે એણે 1949ની અંદર લખેલું છે કે વિજ્ઞાન અને યંત્રો એટલે કે ટેકનોલોજી દ્વારા તો કે આપણને ઘણો બધો ફાયદો તો થયો જ છે, પરંતુ અમુક સમય એવો આવશે, એક એવો સમય આવશે કે જ્યારે તબાહી જોવા મળશે.
આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન ચલાવવું જોઈએ. બરાબર, કુદરતનું જે કોઈ પણ સંતુલન છે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ અને કુદરતના જે કોઈ પણ નિયમો છે એ પ્રમાણે આપણે આપણું જીવન છે ચલાવવું જોઈએ. ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવી રહી શકીએ. બરાબર, જે કુદરતે જે કંઈ પણ નિયમો બનાવ્યા છે એ પ્રમાણે આપણે ચાલવું જોઈએ તો જ આપણે એક સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં આપણે જીવી રહી શકશું. બરાબર, હવે અહીંથી તમને જે પ્રશ્ન લખાવું છે, બરાબર છે, તો પ્રશ્ન પહેલો, ભારતની હાલની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે? બરાબર, ત્યાર પછી તો કે ભારતે ક્યાં ક્યાં ઉદ્યોગોને વેગ આપવો છે? બરાબર છે, ત્યાર પછી તો કે ભારત દેશે કઈ કઈ બાબતની અંદર પ્રગતિ સાધી છે? બરાબર, અને ત્યાર પછી તમારી બુકમાં પેજ નંબર 108 ઉપર જે જોડકું છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું રહેશે. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોઈશું. અસ્તુ, જય હિન્દ.